જૂનાગઢના માળિયા હાટીમાં હાર્દિક પટેલ ઉપવાસ આંદોલનના સમર્થકમાં પાટીદાર યુવાનો છેલ્લા ત્રણ દિવસથી ધરણા પર બેઠેલા છે ત્યારે પાસ કન્વીનર અભી પટેલ જીનીસ પટેલ દ્વારા આજથી પ્રતિક ઉપવાસ ચાલુ કર્યા છે તેમજ હજુ પણ નિર્ણય નહીં આવે તો વધુ ઉપવાસ વેગવંતુ બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અહેવાલ ભરત સોંગરવા કેશુ. આજે છઠ્ઠા દિવસે એવું વિચારી રહ્યા છીએ કે જે ગુજરાતની જનતા છે એની અંદર સર્વ મુકામે જોઈએ તો જે પ્રતિક ઉપવાસ આંદોલન છે એમાં અમે એવું વિચારીએ છીએ કે ખેડૂતોના દેવામાફી થાય, સાથે સાથે પાટીદાર સમાજને જે સુવર્ણ સમાજ છે એમને અનામત મળે, ગરીબી છે એ ગરીબી હંમેશને માટે દૂર થાય અને જે બેરોજગારી છે જે દિવસે ને દિવસે વધતી જાય એનું કંઈક નિરાકરણ આવે એવું અમે ઈચ્છી રહ્યા છીએ. અને સાથે સાથે અમે એવું પણ કહીએ છીએ કે જે આંદોલન છે એ હંમેશાને માટે અહિંસાત્મક જે શાંતિપૂર્વક ચાલી રહ્યું છે અત્યારે, અને હજુ પણ અમે એવું જ ઈચ્છીએ છીએ કે આ આંદોલન અહિંસાત્મક રીતે ચાલે, શાંતિપૂર્ણક રીતે ચાલે અને જે સમાજ છે એ શાંતિપૂર્વક રીતે સાથ અને સહકાર આપે એવું અમે ઈચ્છી રહ્યા છીએ. અને અંતની અંદર અમે એવું ઈચ્છીએ કે આ તમામ બાબતો છે એનો જે નિરાકરણ છે એ પણ સરકાર આપે એવું અમે ઈચ્છી રહ્યા છીએ.